મોર્નિંગ યુએસ માર્કેટ્સના સંકેતો સાથે આપણે સૌથી પહેલા તો શરૂઆત કરીએ કે સેશન શુક્રવારનું આપણે જોયું હતું કે તેજી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું નેસ્ટેકમાં પોણા બે ટકા સુધીનો ઉછાળા સાથેનું ક્લોઝિંગ જોયું છે તો એસએનપી ફાઇવ હંડ્રેડ ડાઉઝોન્સમાં આપણે સવા ટકાથી વધારેની મજબૂતી જે છે ખાસ કરીને જોઈ રહ્યા છીએ વીકલી બેસિસ પર સાડા ત્રણ ટકા સુધી ઇન્ડેક્સ જે છે આપણને ઉપર રહેતા જોવા મળ્યા હતા શુક્રવારે આ રીતે એક તેજી સાથેનું ક્લોઝિંગ જોયું હતું બેન્કિંગ સિસ્ટમ જે છે ખાસ કરીને અહીંથી સેટલ થતી દેખાઈ રહી છે તો લિક્વિડિટી ઓછી થતી દેખાઈ રહી છે બેન્કોમાં એની અસર ખાસ કરીને યુએસ માર્કેટમાં આપણને જોવા મળી હતી અને એક મહિનામાં લેસ્ટેકની વાત કરીએ તો આઠથી દસ ટકા ઉપર રહેતો જોવા મળ્યો હતો તો બેન્કિંગ સિસ્ટમમાં સિસ્ટમમાં જે સ્થિરતા આવી છે એને કારણે બજાર બજારને અહીંથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અન્ય જે ડેટા બેઝડ અમુક રિએક્શન્સ જે બજારે આપ્યું છે એના પર નજર કરીએ તો ફેબ્રુઆરીમાં પીસીઈ ઇન્ડેક્સ પોઈન્ટ થ્રી પર્સેન્ટ વધ્યા છે અને વધીને ચાર પોઈન્ટ છ ટકા પર રહ્યો છે આ ઉપરાંત બેન્કોને ફેડ લેન્ડિંગ જે છે સોળ હજાર ચારસો

યુએસ માર્કેટ તરફથી યુબીએસ તરફથી હતા ત્રીસ ટકા કર્મચારીઓની છટણી કરવાના સમાચાર યુબીએસ તરફથી આવતા દેખાઈ રહ્યા છે ક્રેડિટ અધિગ્રહણ કર્યું છે ત્યારબાદ યુબીએસનો નિર્ણય આવતો દેખાઈ રહ્યો છે તો આ બધી ઇવેન્ટ હતી અને ખબરો હતી યુએસ માર્કેટ તરફથી તો પોઝિટિવ ન્યુઝ જ આપણે લેવાના છે પરંતુ વીકેન્ડમાં શુક્રવારના સેશન સુધી બધું બરાબર હતું વીકેન્ડમાં જે ખબરથી મૂળ બગડ્યો છે એક કાચા તેલ ને લઈને આવતો દેખાઈ રહ્યો છે ત્યાં એક ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ પિંચ્યાસી ડોલર સુધી પહોંચતો આપણે દેખાયો હતો બ્રેન્ટનો ભાવ સાડા પાંચ ટકાની આસપાસનો ઉછાળો આપણે બ્રેન્ટના ભાવમાં જોઈ રહ્યા છીએ ત્રણ દિવસમાં આસપાસ બ્રેન્ટનો ભાવ જે છે છે આપણને વધતો દેખાઈ રહ્યો તો આ એક બ્રેન્ટ નો ચિંતા કરાવે છે એનું કારણ છે ઓપેક પ્લસના ઉત્પાદનમાં ઘટાડો કરવાની જે જાહેરાત થઈ છે ત્યારબાદ આપણને આ ઉછાળો જોવા મળ્યો હતો અને ઉત્પાદનમાં સોળ લાખ બેરલ પ્રતિ દિવસનો ઘટાડો કરવાની અહીંથી જાહેરાત કરવામાં આવી છે અને ડિસેમ્બર સુધી આ ઘટાડો ચાલુ રહેશે આ પહેલા ઓપેક દ્વારા એક નિર્ણય નિર્ણ આવ્યો હતો કે કોઈ જ કાપ મૂકવામાં નહીં આવે છતાં પણ હવે જે નિર્ણય આવ્યો છે એનું એક રિએક્શન આપણે જોઈ રહ્યા છીએ ભારત અને ચીન તરફથી માંગ ઘટી નથી એટલે ગ્લોબલ ઇન્ફ્લેશનરી પ્રેશર આવવાની એક શક્યતા દેખાઈ રહી છે તો ખાસ કરીને બ્રેન્ટ તરફથી જે સમાચાર આવી રહ્યા છે જે ઉછાળો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એટી ફોરની ઉપર આપણે કારોબાર જોઈ રહ્યા છીએ બ્રેન્ટમાં તો આ એક ચિંતા ક્યાંક ને ક્યાંક બતાવી રહ્યું છે નજર કરીએ એસચીસ નિફ્ટીના સંકેત તરફ તો યુએસ માર્કેટ તરફથી પોઝિટિવ કેસ આપણે દેખાઈ રહ્યા છે ક્રૂડ છોડી અને ક્રૂડ નું એક ફેક્ટર ચિંતા કરાવે છે બાકી અત્યારે ગ્લોબલ ફેક્ટર છે મામૂલી તેજી સાથેના જે સંકેત ભારતીય બજાર પર આપી રહ્યા છે બિલકુલ